ઉપલેટામાં શહીદોને સલામી આપવા ડીવાયએફઆઈ દ્વારા રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું. 23 માર્ચ 1931 આજ તારીખે ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર અને શિવરામ હરિરાજગુરુએ શહાદત વહોરી લીધી હતી. ક્રાંતિપંથના આ ત્રણેય રાહગીરોમાંથી ભગતસિંહને ફાળે વધુ લોકપ્રિયતા આવી. ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી 23 માર્ચના રાત્રે શહીદ ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુના શહીદ દિવસ નિમિત્તે ડીવાયએફઆઈ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસ શહેરના વિવિધ માર્ગો પર ફરી ભગતસિંહ ચોકમાં સમાપન થાય છે, જ્યાં આ શહીદોને સલામી આપવામાં આવે છે. ત્યારે આજે પણ આ ત્રણેય શહીદોને સલામી આપી જગતના તાત એવા ખેડૂતોને સમર્પિત કરવામાં આવ્યું. ઈસવીસન 1857ના વિપ્લવથી માંડીને ભગતસિંહ ગાંધીજી સુધીના નામી અનામી દેશભક્તોના બલિદાનોથી અંગ્રેજોથી દેશને આઝાદી મળી. શહીદ ભગતસિંહ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અને ઇન્કલાબી સલામી આપવા દેશભક્ત યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહેનતકશ શ્રમજીવીઓ, કર્મચારીઓ, નાના મોટા વેપારીઓ તેમજ ધંધાર્થીઓ આ મશાલ સરઘસમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા 35 વર્ષથી આ શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને દેશની આઝાદી માટે લડતા નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ સરઘસનું આયોજન કરીએ છીએ. આ ભગતસિંહની વિચારધારાનું સંગઠન છે. શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓએ ભારતનો નવજવાન સંઘ જે સ્થાપેલ હતો તેનો વારસો ડીવાયએફઆઈને મળેલો છે અને ડીવાયએફઆઈ સંસ્થા દેશમાં નવયુવાનોની બેરોજગારી માટે લડે છે, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે લડે છે. આજે આપણે જોઈએ છીએ કે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓનું સ્વપ્ન આજે પણ અધૂરું છે. બેરોજગારી એટલી બધી ઊંચી છે કે 45 વર્ષમાં ઊંચો આંક આવ્યો છે. બેરોજગાર નવયુવાનોને કામ મળતું નથી. શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે. શિક્ષણ નાના ગરીબ માણસોના દીકરાઓ લઈ શકે તેવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિમાં શહીદ ભગતસિંહે બતાવેલો માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ અને સામ્રાજ્યવાદ મુર્દાબાદ જે નારો આપ્યો છે, એ નારા પ્રમાણે આ સંસ્થા નવયુવાનોને જાગૃત કરી અને આ દેશમાં ઇન્કલાબ લાવવા માટે કામ કરે છે. અમીર પઠાણ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.